વેલકમ ટુ માય ચેનલ પર્સનલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે અને આજે દશેરા છે, તો અમે જઈએ છીએ રાવણ દહન જોવા માટે. લાંબે રોડ ઉપર એક મોટું ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ રાવણનું દહન થવાનું છે, તો એ જોવાની બહુ જ મજા આવશે. એટલે એ ટાઈમે અમે નીકળી ગયા છે ઘરે. પબ્લિક તો બહુ જ આવી છે જોવા માટે. હું તો બહુ જ ઘણા ટાઈમ પછી હું આજે જોઈશ. Thank you.
રાવણ દહન જોવાની તો અમને બહુ જ મજા આવી. બધા અલગ અલગ પાત્ર બન્યા હતા, કોઈ હનુમાન દાદા બન્યું હતું, રાવણ બન્યા હતા, રામ ભગવાન બન્યા હતા. તો એવી રીતે અલગ અલગ આખું રામાયણનું સીન ક્રિએટ કર્યું હતું અને એ પછી રાવણનું દહન કર્યું હતું. તો એ જોવાની બહુ જ મજા આવી. પણ ભીડ તો બહુ જ હતી. સારું થયું અમે દ્વિજને લઈને ના ગયા. પણ ત્યાં આગળ મેં જોયું કે નાના છોકરાઓ હતા તો બધા પપ્પાઓએ અહીંયા ખભા ઉપર બેસાડીને એમને બધું બતાવતા હતા. તો મને મારા પપ્પાની યાદ આવી ગઈ, કારણ કે એ પણ અમે જ્યારે નાના હતા તો અમને મેળામાં લઈ જતા હતા. તો આવી જ રીતે અમને ખભા પર બેસાડીને લઈ જાય, જેથી કરીને અમને બધું દેખાય અને અમે ખોવાઈ પણ ના જઈએ. આ અત્યારે રાતના 8:30 થયા છે અને અમે ઘરે બનાવ્યું છે ઇડલી અને સંભાર. હું હમણાં જ દ્વિજને સુવાડીને બહાર આવી. અત્યારે રાતના 10:30 વાગ્યા છે. ઇડલી સંભાર ખાવાની તો બહુ જ મજા આવી ગઈ. સંભાર તો મમ્મી એટલો સરસ બનાવે છે કે એમના જેવો સંભાર મારાથી નથી બનતો. એટલે દર વખત અમે ઇડલી સંભાર બનાવીએ, ઢોસા બનાવીએ, ગમે તે હોય એ મમ્મી જ બનાવે છે. એટલે અમે બહાર ખાવા જતા જ નથી. બહુ ટાઈમ પછી મેં રાવણ દહન જોયું. એકચ્યુઅલીમાં મને યાદ પણ નથી કે છેલ્લે મેં ક્યારે જોયું હશે. મને બસ એટલું જ યાદ છે કે હું બહુ નાની હતી તો વ્યાયામશાળામાં પહેલાં થતું હતું રાવણ દહન. બહુ પહેલાંની વાત છે, બસ એ મને યાદ છે. પછી મને યાદ જ નથી કે હું ક્યારે ગઈ હતી. હવે આજે રજા હતી દશેરાની, તો હું બપોરે સૂઈ ગઈ હતી અને રાત્રે બહુ જલ્દી ઊંઘ નહીં આવે. તો હું થોડીક અત્યારે મને એવો વિચાર આવ્યો છે કે નેટફ્લિક્સ પર હું સિરીઝ જોઉં, પછી થોડી વાર રહીને હું સૂઈ જઈશ. તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો.